वराछा लंबे हनुमान सीएनजी पंप खाते लोही चेकिंग करवा गयेला एसएमसी ना कर्मचारी घर में बैठेली महिला नो एकलता नो लाभ ले छेड़ती करी होवानी फरियाद वराछा पुलिस मथक ना चौपड़े नोंधाई छे। वराछा लंबे हनुमान रोड स्थित नरसिंह मंदिर ना टेकरा पास आवेल एक मकान में रहती युवती बपोरना समय घरकाम करी रही थी अने तेनो पति अंदरना रूम में सूतेलो हतो। ते वेळाए एसएमसी ना लोही चेकिंग करवा आवता कर्मचारी तेना घर में एकली होवानुं समझी अंदर घुसी गयो हतो अने तेनीनो हाथ पकड़ी लाव तारू लोही चेक करवुं छे तेम कही जबरदस्ती करवा लाग्यो हतो अने तेनी होबाळो मचावता तेनो पति पण त्यां आवी गयो हतो। जो कि तेम छता पण आ कर्मचारीए तेना पतिनी सामे पण तेनो हाथ पकड़ी हुं सरकारी कर्मचारी छुं लाव आनुं लोही काढ्युं छे तेम जणाव्युं हतुं। જેથી તેણીના પતિએ પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના વરાછા પોલીસ મથકે નોંધાઈ હતી અને બનાવ અંગે વરાછા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। હું બપોરે જમવા આવ્યો દુકાન પરથી ને જમીને આરામ કરતો હતો। ઘરમાં મારા ઘરમાં બે રૂમ છે, આગળ એક રૂમ છે ને પાછળ છે। અંદરના રૂમમાં હું આરામ કરતો હતો ત્યારે લગભગ 4 વાગ્યાના સુમારે એક ભાઈ આવ્યા, મારી ભાઈ ત્યાં કપડાં ધોતી હતી અંદર રૂમમાં, એ ઘૂસી ગયા ને એમ કીધું કે બ્લડ ચેક કરવાનું છે, હું એસએમસીમાંથી આવ્યો છું। તો મારી ભાઈએ ના પાડ્યું કે હમણાં મારા કપડાં બધા ભીગેલા છે, હમણાં મારે બ્લડ ચેક નથી કરાવવું। તો એમ કહે કે ના કરાવવું પડશે ને કહેતા કહેતા અંદર ઘરમાં ઘૂસતો જ જાય છે। તો બધી આવાજ આવી મને તો મારી આંખ ખુલી ગઈ ને હું ઉઠીને આવ્યો કે ભાઈ શું થયું। તો એને હું જોઉં છું કે મારા ઘરની અંદર ઘૂસીને જબરજસ્તી મારી ભાઈ હાથે કરતો હતો કે કરાવવું જ પડે। તો મેં કીધું ભાઈ ચાલ તું બહાર પહેલાં બહાર તો નીકળ, બહાર નીકળીને વાત કર। તો એમ કહે કે ના હું એસએમસીનું માણસ છું, તને જેને બોલાવવું હોય બોલાવી લે, હું બહાર નથી નીકળવાનો, ચાલ શું કરશે તું। તો મેં કીધું ભાઈ હું કંઈ કરવાનો નથી, તું થોભી જા, હું ફોન કરું છું 100 નંબર પર, પોલીસ બોલાવું। એમ કરીને એને બહાર કાઢ્યો ને 100 નંબર પર ફોન કર્યું, પછી પોલીસ આવી ત્યાં લગીને મારી હાથે ગાળમગાળ જ કરતો હતો ને એસએમસીનો સર્વન્ટ છે એમ કરીને એને મેં એને કંઈ કીધું જ નથી, ગાળમગાળ કરતો હતો। જ્યારે પોલીસ આવી અમે બંને પક્ષને વરાછા પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા છીએ।